કાલોલના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના ખાટકીવાસ વિસ્તારમાં ગટરના પાણીનો નિકાલ ન થતા ગંદકી ફેલાઈ. પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના ખાટકીવાસના લોકો આવી કોરોના કાળમાં ગંદકીનો સામનો કરી રહ્યા છે. સાથે મેઇન રોડ ઉપર કચરાપેટીના ડબ્બા પણ શોખના જોવા મળ્યા. બધો જ કચરો કચરાપેટીની બહાર જોવા મળ્યો હતો. ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ થતો નથી અને ગટરો ઉભરાતા ગંદકી ફેલાય છે. હાલ કોરોના જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે અને તેમાં પણ આ ગટરના પાણીનો નિકાલ ન થતા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જેને કારણે મેલેરિયા કોલેરા જેવી બીમારી ફાટી નીકળશે અને તેના કારણે અમારા નાના નાના બાળકો અથવા અન્ય કોઈ વ્યક્તિ આવા કોઈ રોગનો ભોગ બનશે તો તેનું જવાબદાર કોણ? તેથી ડેરોલ સ્ટેશન ગ્રામ પંચાયતના ખાટકીવાસના લોકોનું કહેવું છે કે આ ગટરના લીધે ફેલાતી ગંદકીનું જલ્દી નિરાકરણ આવે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. સ્ટેશનમાં અમે કેટલા ટાઈમથી આવી ગંદકી વેઠી રહ્યા છે અને પંચાયતવાળા તાલુકાવાળા અધિકારીઓને દરેકને માંગ કરી છે, પણ કોઈ આ કામ કરતા નથી. અને કોરોનાની તમામ બહેનોને વિનંતી કે કોરોનાના રોગથી બચવા માટે અમને આ પાણીની વ્યવસ્થા કરી આપે. સરપંચને રજૂઆત કરી છે તમે? સરપંચને રજૂઆત કરી છે. એ કરીએ છે કરીને કઈ હજુ પાણીનો નિકાલ કર્યો નથી. શું છે સરપંચનું નામ? ભરતભાઈ સરપંચ. કેટલા સમયથી તમે રજૂઆત કરો છો આના? અમે લગભગ 6-7 વર્ષથી આ પાણીનો અવનવ દુઃખ વેઠી રહ્યા છે. ગંદકી થાય છે, નાના બાળકો હેરાન થઈ રહ્યા છે. શું નામ તમારું? રમીલા. કેવી વાત, ગટરનું કોઈ સાચો કામ કરતું નથી અને પાણી ભરાય છે, એના પાણી કારણે બધું અહીં ભરાય છે, મચ્છરો થાય છે, એના માટે કોરોના બી થઈ શકે છે અને અમારા છોકરાઓ બી કેટલા બધા અહીં રહી શકે છે. અમે આગળ પંચાયતમાં બધાએ કહ્યું તો કોઈ સાફ સફાઈ કરતા નહીં, બધી ગટરો ભરાઈ ગઈ છે. આ ગટરની સાફ સફાઈ કેટલા સમયથી નહીં થઈ? કોઈ પ્રકારની થઈ જ નથી અત્યાર લગી. આ તો ફરિયાવાળા કદાચ 5-5 રૂપિયા ઉઘરાઈને કરાવી શકે છે પોતા જાતે, પંચાયતવાળા કોઈ આવતું જ નહીં. સર, સરપંચ કે તલેટીને રજૂઆત કરી? તમે રજૂઆત કરી હતી, કેટલી વાર કરી ગયા, ફરિયાવાળા બધા જાય છે રજૂઆત કરવા માટે, પણ કોઈ સાફ કરવા આવતું જ નથી. શું છે આ વિસ્તારનું નામ? ખાટકીવાસ ડેરોલ સ્ટેશન.